રાજ્યમાં કાતિલ ઠંડીનું ફરી વળ્યું મોજું. અમદાવાદમાં તાપમાનનો પારો 2.3 ડિગ્રી ગગડ્યો. શહેરમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો. કલોલમાં મકાનમાં થયેલા વિસ્ફોટનું રહસ્ય હજુ 24 કલાક બાદ પણ અકબંધ. ગેસ ભરાવાના કારણે વિસ્ફોટ થયાનું અનુમાન. કોરોનામાં પણ પતંગ ઉત્સવ ઉજવી શકે છે સરકાર. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રિવરફ્રન્ટ પર આયોજન અંગે કેબિનેટમાં નિર્ણય. પંચમહાલના ઘોગંબામાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો. સ્થાનિક ગ્રામજનો સહિત વન વિભાગે રાહતનો શ્વાસ લીધો. છેલ્લા 2 મહિનાથી આદમખોરે મચાવ્યો હતો આતંક. કોરોના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર. 5 દિવસ બાદ આવી રહ્યો છે કોરોનાની રસીનો પહેલો જથ્થો. 28 ડિસેમ્બરે ફાઇઝરની રસીનું પહેલું કન્સાઇનમેન્ટ દિલ્હી પહોંચશે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 988 કેસ નોંધાયા. 1209 દર્દી સાજા થયા. છેલ્લા 4 દિવસથી મૃત્યુ આંક સ્થિર થયો. બ્રિટેનથી ભારત પહોંચેલા 21 મુસાફરો કોરોના વાયરસથી સંક્રમિત. રાજ્ય સરકારોએ સાવચેતી રૂપે શરૂ કર્યું કોન્ટેક્ટ ટ્રેસિંગ. જાન્યુઆરી માસમાં નહીં યોજાય સીબીએસઈની પરીક્ષા. કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કરી જાહેરાત. આગામી સમયમાં લેવાશે પરીક્ષા અંગેનો નિર્ણય. દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ. આજે સરકારના પ્રસ્તાવ પર જવાબ મોકલી શકે છે ખેડૂત સંગઠન. ગઈકાલે મળેલી ખેડૂત સંગઠનોની બેઠક નિષ્ફળ રહી. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની કેબિનેટ બેઠકમાં 4 પ્રધાનો ગાયબ. તૃણમૂલના નેતાઓના પક્ષપલટાની સંભાવનાએ પકડી તેજી. સમસ્ત રબારી સમાજના ગુરુગાદી તરફના મહંત બળદેવગીરી બાપુની તબિયત લથડી. છેલ્લા 3 દિવસથી મહંતની તબિયત લથડતા ભક્તોમાં ચિંતાનો માહોલ. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર વિપુલ ચૌધરી જૂથના ફોર્મ રદ થતા બેઠક બિનહરીફ થઈ. વિપુલ ચૌધરીના જામીન પર આજે સુનાવણી.